જામનગરમાં રણમલ તળાવ સંકુલમાં યુગલ તથા બાળકો પાસેથી પોલીસ પોલીસ તોડ કરતી હોવાની હોવાની ફરિયાદો ઉઠતા કોઈ નકલી બની આવી છેતરપિંડી કરતો પોલીસને જાણ થઈ હતી દરમિયાન આજે તળાવ સંકુલમાં સુરક્ષા કર્મીઓએ આ નકલી પોલીસને રંગે હાથે ઝડપી લેતા તેણે સુરક્ષા કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી દરમિયાન આરોપીએ પોતાના વિરુદ્ધ પુરાવો ન મળે એટલે પોતાનો મોબાઈલ તળાવ માં ફેંકી દીધો હતો આ સમયે ત્યાં હાજર સુરક્ષાકર્મી કલ્પેશ ફલિયાએ તુરંત તળાવમાં ઝંપલાવી મોબાઈલ બહાર કાઢી લીધો હતો આખરે આ નકલી પોલીસને અસલી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો આરોપીનું નામ બુધાભાઈ ઉર્ફે બ્રિજેશભાઈ શિયાભાઈ ચાસિયા હોવાનું તથા તે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હોવાનું બહાર આવ્યું છે આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે આજથી દેશભરમાં થી ચૌદ વર્ષની વય જૂથના બાળકોને કોરોના પ્રતિરોધક વેક્સિન આપવાના અભિયાનનો શુભારંભ થયો છે જામનગરમાં પણ મેયર બીનાબેન કોઠારીની આગેવાનીમાં અભિયાનનો આરંભ થયો હતો આતકે કમિશનર વિજયકુમાર ખરાડી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ટાઉન હોલમાં અજવાળાના આરાધકો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરની વિવિધ દિવ્યાંગ સંસ્થાઓ તથા વૃદ્ધાશ્રમોમાં રહેતા અંતેવાસીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો